કારણ હું છું કે મારી કોઈ જગ્યાએ ભૂલ રહી હશે અને એટલા માટે આપણે આ સીટ નહીં મેળવી શક્યા આપ આપ સૌને સૌને વંદન કરું કરું છું છું પ્રણામ ભારતીય જનતા પાર્ટી એ દર વખતે કઈક ને કઈક રેકોર્ડ કરતો હોય છે આ વખતે પણ એને રેકોર્ડ કર્યો ગયા વખતે બે હજાર ચોવીસમાં માં માં અને બે હજાર ઓગણીસમાં માં જે ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા હતા એમાં પણ બમ્પર વધારો થયો છે બે હજાર બાવીસમાં માં નેવું લાખ મત મળ્યા હતા આ વખતે એને અગિયાર લાખ મત વધારે મળ્યા એક કરોડને એક લાખ મત મળ્યા પણ ભારતીય જનતા પાર્ટી જેને એક કરોડને અડસઠ લાખ મળ્યા હતા એને લગભગ એક કરોડને ત્યાંસી લાખ મત મળ્યા અને સુરતની સીટ બિનહરીફ થવાને કારણે ત્યાં વોટિંગ નહીં થયું એ તો આઠ લાખ મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળતે એ પણ ઉમેરીએ તો એક કરોડને એકાણું લાખ ગયા વખતે આપણે લગભગ અઠ્યાસી લાખ કોંગ્રેસ કરતાં વધારે મત મેળવ્યા હતા આ વખતના લોકસભાના ઇલેક્શનમાં આપણે એના કરતાં પણ વધારે મત મેળ્યા બે હજાર બાવીસના ઇલેક્શનની અંદર આપણે છવ્વીસ સીટ હાર્યા હતા આ વખતે વિધાનસભાની જો સીટો જોઈએ તો આપણે ફક્ત અઢાર સીટો હાર્યા એટલે છવ્વીસમાંથી આપણે લગભગ આઠ સીટો રિકવર કરી અને એમાં પાંચ સીટો તો એવી હતી કે જે કોંગ્રેસના જીતેલા ઉમેદવારો એમણે કોંગ્રેસ પાર્ટીમાંથી અને ધારાસભા પદેથી રાજીનામું આપ્યા પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને આદરણીય મોદી સાહેબની લહેરની અંદર એક લાખ દસ હજાર પંચ્યાસી હજાર સાઠ હજાર એવા જંગી બહુમતી સાથે એ પાંચે પાંચ સીટ જીતીને જે આપણે એકસો છપ્પન પણ રોક્યા હતા એ આ વખતે એકસો ને એકસઠ સીટ ગુજરાત વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને મળી છે મિત્રો આનો સર્વો જો કોઈને જતો હોય તો પહેલો જજ જાય છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ગુજરાતના મુખ્યમંત્રી થવાના સમયકાળ દરમિયાન અને સંગઠનના કાર્યકાળ દરમિયાન પણ એમણે જે રીતે ગુજરાતના કાર્યકર્તાઓનું સિંચન કરીને એને ઉછેર્યા એની માવજત કરી અને મતદારોને પણ જે વિશ્વાસ એમણે જીત્યો એના એ ભાથા ઉપર એ આપણે દરેક ઇલેક્શન ભવ્ય જીત મેળવતા આવ્યા છે બીજો જસ જાય છે એ આદરણીય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને કે જેમણે આખું જીવન સંગઠનમાં કામ કરીને આખું ગુજરાત ખોંદ્યું છે એક એક ગામમાં એક એક સીટ ઉપર કોણ ઉમેદવાર જીતે કોણ જીતાડી શકે કોણ નુકસાન કરી શકે અને તમામ માહિતી એમના મોડે હોય છે એમનું માર્ગદર્શન અને એમના નેતૃત્વમાં એના કારણે આપણે જીત મેળવી શક્યા એટલે બીજો દસ શ્રી અમિતભાઈ શાહ સાહેબને જાય છે ત્રીજો દિશ ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનોને જાય છે કેમણે મોદી સાહેબમાં વિશ્વાસ કર્યો એમણે અમિતભાઈ શાહ સાહેબમાં વિશ્વાસ કર્યો ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ કર્યો અને એ રીતે જે જીત આપણે મેળવી શક્યા એનો ત્રીજો જશ મતદાર ભાઈ બહેનોને જાય છે એમને પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને ચોથો જાસ કે જેના વગર જીતવું મુશ્કેલ હોય છે જે મોદી સાહેબ કહેતા હોય છે ને કે વાવાઝોડું આવે પણ આપણે જો સાયકલના ટ્યુબમાં હવા ભરી હોય તો જે દિશામાંથી વાવાઝોડું આવતું હોય ત્યાં જો આપણે ટ્યુબ નો લઈને ઊભા રહીએ તો પણ એ ટ્યુબમાં હવા ભરાતી નથી એના માટે તો હવા ભરા માટે પંપ જોઈએ મોદી સાહેબને લહેર હોય મોદી સાહેબનું વાવાઝોડું હોય પણ મતદાર એ ઉમેદવારોને મત આપે જીતે એટલા મત આપે એના માટે પંપ બનીને જો કોઈ કામ કરતું હોય તે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કાર્યકર્તાઓ છે અને એટલા જ માટે હું આપ સૌને વંદન કરું છું આપ સૌને પ્રણામ પણ કરું છું આખા દેશની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે જીતવું હોય તો કેવી રીતે જીતું કામ કરવું હોય તો કેવી રીતે કરવું એના શીખ માટે કહેતા હોય છે કે જાઓ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને મળો એ તમને સંગઠન શું છે કામ કરવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ કાર્યકર્તા હોએ મતદાતા સાથેનો સંપર્ક કેવી રીતે રાખવો જોઈએ એની આગવી રીત એ ગુજરાત ની અંદર જોવા મળે છે અને આખા દેશે પણ આ વાત સ્વીકારી છે હું ઇલેક્શન પહેલા પણ કેતો હતો એક નાની વાર્તા કરતો હતો કે આપણે જયારે બે હજાર બાવીસ નો ઇલેક્શન માટે એકસો બ્યાસી સીટ જીતવા માટેનો ટાર્ગેટ લઈને ચાલતા હતા ત્યારે આપણે છ્યાસી એકસો ને છપ્પન સીટ જીત્યા

લોટી દૂધ ચડાવે એવો ગામ સભામાં નિર્ણય થાય પણ બીજા દિવસે કોઈ એક જણ વિચારે કે બધા દૂધ ચડાવીશ તો ક્યાં ખબર પડવાની છે અને એટલે બીજા દિવસે સવારે થાય છે શું કે દરેક જણ આવો વિચારે છે કે બાકીના દૂધ ચડાવવાના છે હું પાણી ચડાવીશ તો વાંધો નહીં આવે પણ સવારે માદે ઉપર ફક્ત પાણીના રેલા હતા બધાએ બીજા પર વિશ્વાસ કર્યો હતો પોતાની જવાબદારી પૂર્ણ કરી નહોતી આ વખતે પણ આપણી કચાસ રહી ગઈ એની જવાબદારી પણ મારી છે પ્રમુખ તરીકેનો જો અભ્યાસ આપતા હોય તો જે અભ્યાસપૂર્ણો છે એ પણ મારી જવાબદારી છે એ ભૂલ પણ હું સ્વીકારું છું કે આપણે માંથી છવ્વીસ સીટ બે વાર જીત્યા હતા પણ આ વખતે આપણે છવ્વીસ માંથી પચીસ સીટ જીતી શક્યા એક સીટ આપણે ત્રીસ હજાર મત માટે હાર્યા કારણો હું માનતો નથી કારણ હું જ છું કે મારી કોઈ જગ્યાએ ભૂલ રહી હશે અને એટલા માટે આપણે આ સીટ નહી મેળવી શક્યા એટલા માટે હું સૌ ગુજરાતના કાર્યકર્તાઓનો ખરેખર દિલથી માફી માંગુ છું અને મિત્રો એની સાથે સાથે આપણે ગુજરાતમાં એક રેકોર્ડ પણ કર્યો ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઇતિહાસની અંદર આ દિન સુધી ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર લોકસભામાં બિનહરીફ થયો નહોતો પહેલો રેકોર્ડ તમે સુરતની અંદર કર્યો પહેલી વાર આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનો એક ઉમેદવાર બિનહરીફ થયો એ સુરતના સીટ ઉપર શ્રી મુકેશભાઈ દલાલ થયા અને એનો જશ એ તમને બધાને આપું છું કે કોંગ્રેસે આપેલા ઉમેદવારને પાક્કો વિશ્વાસ હતો કે હારવાનો છે અને એટલા માટે એને લડવાનું પસંદ નહીં કર્યું એના કારણે આ ભિનહારીફ સીટ થઈ શકી આ તાકાતનો ફરચો એ કોઈ આપ્યો તો આપ સૌ કાર્યકર્તાઓ એ કોંગ્રેસના જે હાંજા ગગડાવી દીધા એના કારણે એ સીટ પણ આપણે એ ભિનહારીફ કરીને એક નવો રેકોર્ડ સુરતમાં એક નવો રેકોર્ડ આપણે ગુજરાતમાં અને એક નવો રેકોર્ડ આપણે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આપણે લખી શક્યા છે મિત્રો ચાર વર્ષથી વીસ જુલાઈ બે હજાર વીસથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નડ્ડાજી અમિતભાઈ શાહ સાહેબે અને સૌ આગેવાનોએ મળીને મને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ તરીકેની જવાબદારી આપી હતી મને પણ પહેલો વિચાર એ જ આવ્યો હતો કે આટલો વિશાળ કામ કરવાનું મારું ગજુ નથી પણ જ્યારે મેં કાર્યકર્તાઓ તરફ નજર કરી ત્યારે મને કાર્યકર્તાઓના નજરમાં એક વિશ્વાસ દેખાયો કે તમે આગળ વધો આપણે સાથે મળીને આગળ વધીશું અને મોદી સાહેબ જે ઈચ્છે છે એ પરિણામ લાવીશું ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પણ ગુજરાતમાં એકસો છપ્પન સીટનો એ રેકોર્ડ પણ એ તમારા બધાના તાકાતના આધારે કરી શક્યા એના માટે પણ હું તમને બધાને અભિનંદન આપું છું હમણાં લોકસભાનો બે હજાર ચોવીસના ના ઇલેક્શન પછી નવી સરકાર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં બની મોદી સાહેબે હેટ્રિક કરી ત્રીજી વાર એ પ્રધાનમંત્રી બન્યા અને એમણે આપણા દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રતિનિધિત્વ આપ્યું એમાં મને જળ શક્તિના મંત્રી તરીકેની જવાબદારી આપી છે આ જવાબદારી બધાના તમારા માથા ઉપર છે આ જવાબદારી તમારા બધાના ખભા ઉપર છે આ જવાબદારી આપણા બધાની સંયુક્ત છે હું ક્યારે એકલો કશું કરી શકીશ નહીં કરી શક્યો નથી અને હવે પણ જે કરીશું આપણે સાથે મળીને કરીશું નાનામાં નાનો કાર્યકર્તા એ આમાં સાથે જોડાય અને મોદી સાહેબનું જે સપનું છે એ પૂર્ણ કરવા માટે આપણે બધા સંયુક્ત પ્રયાસ કરીએ એ મારી આપ સૌને હાથ જોડીને વિનંતી પણ છે મિત્રો જલ શક્તિ એટલે કે જલની જે તાકાત એવું નામ જે મોદી સાહેબે આ આપવામાં આવ્યું છે એમાં જેમણે પાણીની તાકાત જલની તાકાત એમાંથી નિર્દેશ કર્યો છે અને આ મંત્રાલયની અંદર ઘણા બધા કામો છે એ કોઈ મારા એકલાથી શક્ય નથી મોદી સાહેબનું નેતૃત્વ છે તમારા બધાનો સાથ સહકાર છે તો જ એ શક્ય બનવાનું છે પણ એની અંદર આપણે કેટલાક મુદ્દાઓ હું હમણાં લગભગ ચાર દિવસ સુધી મેં રિવ્યૂ મીટિંગો લીધી હજુ લગભગ અઠવાડિયા સુધી આ રિવ્યૂ મીટિંગો ચાલશે પણ મેં કેટલાક મિત્રો સાથે કેટલાક આગેવાનો સાથે કેટલાક આજે કાર્યકર્તાઓ હમણાં બે ત્રણ દિવસથી મળે છે એમની પણ વાત કરી કે આપણે શું કરી શકીએ સુરત શું કરે દક્ષિણ ગુજરાત શું કરે ગુજરાત શું કરે અને કામ તરત દેખાય કેવી રીતે અંદર રેન હાર્વેસ્ટિંગનું કામ પણ છે અને રેન કામ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઐતિહાસિક કામ એમાં કર્યું છે એના માટે નવું પણ નથી અને એટલા માટે આપ સૌને મારી વિનંતી છે કે આપના ધાબા ઉપર આપના અગાસી ઉપર આપ જો એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એપાર્ટમેન્ટના ઉપર અગાસીમાં જે પાણી પડે એ પાણી નીચે નીચે આવતું હશે અને નીચે તમારો કોઈ નજીકમાં બોર હશે તમે એ જ નીચે પાઇપ આવે છે એને બીજો ફીસીનો પાઇપ જોડી દો છ આઠ જમીનમાં ખાડો ખોદીને લાઈન નાખીને નવો પાઇપ નાખી દો અને બોર સુધી લઈ જાઓ બોરમાં સાઈડમાં કાણું પાડીને તમે એને ત્રણ બાય ત્રણની બે કુંડી બનાવી દો એ કુંડીની અંદર મોટા મોટા પથ્થર નાખી દો અને એમાંથી એ પાણીને પાસ કરીને સીધું બોરમાં ઉતારી દો આનો ખર્ચ લગભગ એક હજાર રૂપિયા થાય છે બીજું છે કે નજીકમાં બોર નથી તો પાણી તો જમીનમાં ઉતરવું જોઈએ તો તમે ત્રણ બાય ત્રણ નો એક ખાડો કરો લગભગ સાત ફૂટ નો ખાડો કરો એના વચ્ચે વચ એક લગભગ સાત આઠ ફૂટ નો ઓગર કરો એ ઓગર ની અંદર તમે હોલ વાળા એક પીવીસી ના પાઇપ ઉતારી દો અને એની ઉપર બસો લીટર નો જે પ્લાસ્ટિક ના જૂના ભંગાર ના બેરલ આવે છે એ બેરલ ને ઊંધું મૂકી દો એ બેરલ ને પણ સાઈડ માંથી નાના નાના હોલ પાડી દો અને એક મોટું હોલ એના ઉપરના ભાગમાં એટલે કે ઊંધું કરો ત્યારે તળિયા તરફ ના ભાગમાં અગાસી માંથી ઉતારેલા પાણીનો પાઇપ એમાં જોડી દો અને એની ઉપર એક ટી લગાવી દો કે ઉપર જો પાણી વધારે પડે તો પાણી જો જમીનમાં જલ્દી ના ઉતરે તો એટલું પાણી બહાર આવશે અને એને આજુબાજુમાં પથ્થર ઈંટના ટુકડા નાખી દો અને ઉપર પછી સપાટ કરીને તમે જે કંઈ પીવીસી કર્યું હોય તમારે ટાઈલ્સ લગાવી હોય એ લગાવીને એને સરખું કરી દો મિત્રો આમાં સો એમ જો પાણી સો એમ એલ વરસાદ પણ જો પડે તો એક લાખ લીટર પાણી એમાં નીચે તમે જમીનમાં ઉતારી શકો છો આપણે ઘણા બધા જગ્યાએ કર્યું છે ગુજરાત સરકાર અને મહાનગરપાલિકામાં પણ માટેના પ્રોજેક્ટ છે તમે પોતે પણ જો તમારા ઘરે કે તમારા સોસાયટીમાં તમે કોઈ કામ કરવા માંગતા હોય એનો ખર્ચો કદાચ જો દસ હજાર તમારી નવી ટેકનોલોજી આવતું હોય તો એમાં સાત હજાર રૂપિયા એ ગુજરાત સરકાર આપે છે વીસ બે હજાર રૂપિયા તમને કોર્પોરેટર અથવા સાંસદ કે ધારાસભ્ય એના ગ્રાન્ટ માંથી આપી શકે છે અને એક હજાર રૂપિયા એ તમને કોર્પોરેશન પોતે અને ફંડ આપે છે તમારી સોસાયટીમાં તમારા એપાર્ટમેન્ટના અંદર તમારા ઘરમાં આ બધે જ આ પ્રોજેક્ટ તમે કરી શકો છો તમે એના ટેકનિકલ જે નો હાવ તમને જાણવો હોય તો તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર નિરંજનભાઈને અને બધા મહામંત્રીઓને મળજો ત્યાં આપણે પરેશભાઈને પરેશભાઈ બધી ડિઝાઇનો પણ આપી છે એ તમને માહિતી આપશે તમે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એમને પણ મળજો એ પણ તમને માહિતી આપશે બધા જ કોર્પોરેટરને પણ આપણે એક કલાકનો એક અભ્યાસ વર્ગ રાખીને એમને પણ એજ્યુકેટ કરાવીશું પણ મારી વિનંતી છે કે આજે અહીંયા જેટલા લોકો છે એ બે ત્રણ દિવસની અંદર નક્કી કરે કે એમણે કઈ જગ્યાએ બોર કરો છે કઈ જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એમને એ બેરલ ઉતારવું છે અને એના કામ એ નક્કી કરે આપણે એને ટીમ આપીશું ટેકનિકલ ટીમ જશે તો તે પણ પ્લમ્બરની ટીમ જોઈતી હશે તો તે પણ આપીશું પણ સુરતમાં એક પણ સોસાયટી કે એક પણ ઘર આમાંથી બાકી ન રહે એના માટે હું આપ સૌને આજે આહ્વાન કરું છું મળશે આપ સૌનો સાથ મળશે બીજું કામ આપણે એમાં જોડ્યું છે કે વૃક્ષારોપણનું સુરત મહાનગરપાલિકા દર વર્ષે લગભગ દસ લાખ જેટલા એ વૃક્ષારોપણ કરે છે મારો એ પ્રશ્ન હોય છે અધિકારીઓને કે જો દસ લાખ વૃક્ષ તમે દર વર્ષે સુરતમાં રોપો ને તો હમણાં સુધીમાં તો જંગલ થઈ જવું જોઈએ પણ સુરતમાં તો વૃક્ષો જ નથી કરતા જંગલ તો સિમેન્ટ છે એના કેટલાક કારણો છે કે મહાનગરપાલિકા જે વૃક્ષો આપે છે એ નાના લગભગ એક ફૂટના કુમળા વૃક્ષો હોય છે કેટલાક લોકો એની પર એના રક્ષણ માટે લગભગ ચારસો રૂપિયાની એ ગ્રીલ લગાવે છે પણ આ ગ્રીલ તો બીજા દિવસે ભંગારમાં વેચાઈ જાય છે અને તમે જે વૃક્ષારોપણ કરો છો એ વૃક્ષ કોઈ બકરી કે ગાય ખાઈ જાય છે આપણે એના માટે તમે અહીંયા જોતા હશો કે આપણે લગભગ દસ ફૂટના તૈયાર ઝાડ એ આજે અહીંયા મંગાવ્યા છે ત્રણ હજાર ઝાડ હમણાં મંગાવ્યા છે અહીંયા અને બાકીના જે પણ કાર્યકર્તાઓ તમે જોઈતો હોય તો અહીંયા તમે ટેબલ છે ત્યાં લખાવી દેજો તમે કહેશો તો તમારા ઘરે પહોંચી જશે તમે કહેશો તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પરથી પણ તમને જેટલા જોઈએ એટલા એ ઝાડ મળશે આ ઝાડની કિંમત લગભગ એસી થી નેવું રૂપિયા છે પણ એમાં જે ચારસો રૂપિયાના ગ્રીલની છે એની બચત થાય છે એટલે કે ચાર પાંચ આપણે વૃક્ષો રોપી શકીએ અને ગ્રીલ લાવ્યા વગર તો એટલા પૈસાની એમાં બચત થાય છે ઉપરાંત એ જે ઝાડ છે એ જલ્દીથી જમીન સાથેનો સંપર્ક વધારીને એ મોટું થઈ જાય છે એને બકરી કે ગાય ખાતા નથી કેમ કે એનો જે દાંડો છે એ મજબૂત થઈ ગયો હોય છે એટલે એને નુકસાન કરી શકતા નથી તો એટલા માટે આજે આપશો પણ અહીંયા બેઠા છો આપ પણ અહીંયાથી કોઈ ને કોઈ ઝાડ તમે આજે લઈ શકતા છે લઈ જઈ શકતા હોય તો તમારી ગાડીમાં તમારા સ્કૂટર પર તમારા વાહનમાં લઈ જાઓ અથવા કાલથી તમે કાર્યાલય પરથી ડિમાન્ડ કરજો ત્યાંથી પણ આપશે મને વિશ્વાસ છે કે આજે અહીંયા ત્રણ હજાર ઝાડો આવ્યા છે એ આજે પૂરા થઈ જશે બધા બોલતા નથી અહિયાં જેટલા બેઠા છે આ દરેક જણ બે ત્રણ દિવસ ની અંદર કાર્યાલયથી જે અહિયાં થી કદાચ જાણ ના મળે કે રહી જાય તો ત્યાંથી લઈને પણ વૃક્ષારોપણ કરશે પાકો મિત્રો મારી આપ સૌને આજ વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો કાર્યકર્તા એ ઇતિહાસ રચવા માટે એ કામ કરતો હોય છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતનો કાર્યકર્તા એ કઈક ને કઈક નવીનતા સાથે એ આગળ વધતો હોય છે કોવિડની અંદર પણ આખા દેશ જ્યારે કોવિડ છે દરેલો હતો ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એને પોતે પોતપોતાના વિસ્તારની અંદર નવા નવા સેન્ટરો ચાલુ કરીને જે કોવિડમાં લોકોને હોસ્પિટલમાં એડમિશન મળતું નહોતું જગ્યા મળતી નહોતી એમણે ત્યાં કેમ શરૂ કર્યા હતા અને ત્યાં સેવા કરતા હતા ત્યાં નર્સ નહોતી ત્યાં કોઈ કામ કરવા વાળો વ્યક્તિ નહોતો ડોક્ટરો આવીને કન્સલ્ટિંગ કરતા હતા ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યકર્તા ત્યાં જાતે સફાઈ કરતો હતો જે કોઈ પેશન્ટ હોય એના સગાવાલા પણ એને જોવા આવતા નહોતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પેશન્ટના પલંગ પર બેસીને એને હાથથી કોળીયો ખોલાવતો હતો એ મોતથી ડરતો નહોતો આ સેવાની ભાવના આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એ ગુજરાતમાં જોવા મળે છે અને એના જ આધારે આ નવા નવા પ્રોજેક્ટો આ કરવાનો વિચાર આપણે કરતા હોઈએ છીએ અને આ પ્રોજેક્ટો આપણે કરીએ છીએ કઈક નવીનતા કરીએ છીએ લોક ઉપયોગી કામ કરીએ છે એના જ કારણે બધાતા ભાઈ બહેનો પણ એની અમી દ્રષ્ટિ એ આપણી ઉપર રાખતા હોય છે મારી ફરી આપ સૌને વિનંતી છે કે આ બંને પ્રોજેક્ટ એને પૂરો કરવા માટે પંદર દિવસનો ટાઈમ લો ઝાડ લાવીને વાવવા માટે તો એક જ દિવસ જોઈશે અને બીજા એક દિવસની અંદર સોસાયટીના લોકો સાથે નક્કી કરો કે પાણી માટે ક્યાં નક્કી કરવું છે બાકીનું બધું અમે કરાવી દઈશું તમને વચ્ચે રાખીને તમને સાથે રાખીને મારી તો કોર્પોરેટરને પણ વિનંતી છે કે ચારે ચાર કોર્પોરેટરો પોતાના વિસ્તારની અંદર એ લગભગ પચાસ હજાર મતદારો છે એમાં સાડા બાર હજાર મતદાર એટલે કે એક ઘરમાં ત્રણ મત ગણીએ ને તો ચાર પાંચ હજાર ઘરની અંદર આ યોજના થાય રેડ વોટર હાર્વેસ્ટિંગનો કાર્યક્રમ થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ જે વધુમાં વધુ આ કાર્યક્રમ કરશે એનું સન્માન કરવા માટે પણ આપણે ચોક્કસપણે વિચારીશું મિત્રો હું આપ સૌને કેન્દ્રીય મંત્રી તરીકેની મારી જવાબદારી મળી છે એ આપ સૌના આધારે આભારથી મળી છે એટલા માટે આપ સૌનો આભાર પણ માનું છું અને આપ સૌને વિનંતી પણ કરું છું કે બે મહિના અઢી મહિના પછી કે બે ત્રણ મહિનામાં મકાન પણ મળી જશે તમે વોર્ડ વાઇઝ લિસ્ટ બનાવીને તમે ચોક્કસપણે દિલ્હી આવો એવી મારી આપ સૌને વિનંતી છે દિલ્હી આવવાનો અધિકાર એ તમારા બધાનો પહેલો છે એ અવાધિત અધિકારને હું ચોક્કસપણે એ અધિકાર તમને આપું છું આપ સૌનું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી ગુજરાતના લોકસભાના ઇલેક્શનના ભવ્ય હતી ભવ્ય જીત ગુજરાતમાં મેળવા બદલ તમે બધાએ જે મહેનત કરી છે અને જે વાતાવરણ પૂરું પાડીને આખા દેશમાં જે પ્રેરણા આપી છે એના માટે પણ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મેં વિનંતી પણ કરી હતી કે આ આભાર આજે કાર્યકર્તાઓનો છે આજે સન્માન કાર્યકર્તાઓનું છે એટલે કોઈ સન્માન હું સ્વીકારીશ નહીં ફક્ત અને ફક્ત કાર્યકર્તાઓનું સન્માન આજે મારા તરફથી છે એ તમે સ્વીકારો એ જ વિનંતી સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરી ગુજરાત ભારત માતા કી ધન્યવાદ બે હજાર ઓગણીસના ઇલેક્શનમાં આ બેન નવસારીના છે અને હું જ્યારે ત્યાં પ્રચારમાં નીકળ્યો તો એ પ્રચારની ગાડી પાસે એમણે બે હાથ બે કાખમાં પાણીની મોટી બોટલ અને બે હાથમાં કોલ્ડ્રિંક્સની મોટી બોટલ લઈને એ ગાડી પાસે આવ્યા તે વખતે એ સતત મારા સંપર્કમાં છે આ વખતે પણ પ્રચારમાં ગયો ત્યારે હાજર હતા એમણે ત્યારે પણ આશીર્વાદ આપ્યા હતા આજે ફરી આશીર્વાદ આપવા માટે નવસારી અહીં સુધી આવ્યા છે આ ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાઓની સમજ હોય છે એના મનમાં ભાવના હોય છે મિત્રો ખૂબ ખૂબ આભાર આપણા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ અને ગુજરાત સરકારના મંત્રી શ્રી આદરણીય કનુભાઈ આદરણીય હર્ષભાઈ આદરણીય મુકેશભાઈ આદરણીય પ્રફુલભાઈ આપણા બંને સાંસદ પ્રભુભાઈ અને મુકેશભાઈ દલાલ સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ બુરાભાઈ નવસારીના અધ્યક્ષ બધા જ ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ શીતલબેન પ્રભારીશ્રી અને પાર્ટીના અન્ય અન્ય આગેવાન ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર આપ આ કાર્યક્રમમાં આભાર દર્શનમાં પધાર્યા અને બધા જ કાર્યકર્તાઓને વિનંતી છે કે સુરચી ભોજ તૈયાર છે તમે શાંતિથી થી બધા જ ભોજન લઈને પધારજો ત્યાં ભીડ કરતા નહીં લગભગ ત્રીસ કાઉન્ટર લગાવેલા છે બધાને શાંતિથી ભોજન કરે ને અહીંયાથી પ્રસ્થાન કરવા વિનંતી છે અહીંયા ઉપસ્થિત મીડિયાના ભાઈઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સબ સર્વે પણ સરસ રીતે આ મીડિયાનો કવરેજ કર્યો છે ને આપણે પણ ભોજન કરીને પધારવા વિનંતી કરું છું અને અહીંયા જે મારે ડાવી બાજુ સ્ટેજ ને ડાબી